હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવારનું હાર્દિક સ્વાગત છે આપણે અગાઉનો એક વિડીયો સમજી ગયા હતા રચનાનો જેમાં આપણે સાહીઠ અંશનો એકસો વીસ અંશનો અને નેવું અંશનો ખૂણાની રચના કરી હતી આજે આપણે બીજા ખૂણાની રચના કરીશું બીજા નવા ખૂણા લઈને આવે છે લઈને આવ્યા છે જેની રચના આપણે કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા એક કિરણ દોર્યું છે બરાબર અને કિરણ દોરીને આવી રીતે આપણે કોઈ અનુકૂળ માપ લઈને કોઈ અનુકૂળ માપ લઈને અડધું વળતું દોર્યું છે અને તેના ઉપર અહીંયા આવી રીતે ચાપ મારી છે એટલે કે જ્યાં આ કિરણ અડધવર્તુને છેદે છે ત્યાંથી આવી રીતે ચાપ મારી છે તો તમને ખબર હશે કે આ ખૂણો કયો છે બરાબર જે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી એટલે કે સાહીઠ અંશનો ખૂણો છે હવે માપ આપણે એટલું જ રાખવાનું છે ચેન્જ કરવાનું નથી બરાબર એકવાર ચાપ આપણે અહીંથી આમ મારવાની છે બરાબર અને એક ચાપ અહીંથી આપણે આમ મારવાની છે બરાબર એટલે કે વારાફરથી એકવાર કેન્દ્ર રાખીને એકવાર અહીંયા કેન્દ્ર રાખવાનું છે અને એકવાર આ સાહીઠ અંશનો ખૂણો છે ત્યાં કેન્દ્ર રાખીને વારાફરથી એકબીજા ઉપર આવી ત્યાં આમ ચાપ મારવાની છે આ ચાપ એકબીજાને જ્યાં છેદે છે તે આપણો ત્રીસ અંશનો ખૂણોની રચના છે તે આપણો ત્રીસ અંશનો ખૂણો છે બરાબર એટલે પછી તેને આપણે અહીંયા આવી રીતે જોઈન્ટ કરી દઈએ બરાબર તો તમે જોઈ શકો છો કે આ ત્રીસ અંશના ખૂણાની રચના આપણે કરી દીધી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે પિસ્તાલીસ અંશના ખૂણાની રચના કરવાના છીએ તો એના માટે આપણે સૌપ્રથમ પ્રથમ આવી રીતે એક કિરણ દોરી દઈશું એના માટે આપણે નેવ ઓંશના ખૂણાની રચના કરવી પડશે જે અગાઉ આપણે શીખી ગયા કે કઈ રીતે નેવ ઓંશના ખૂણાની રચના કરવી બરાબર આ રીતે તમે અનુકૂળ માપ લઈને અર્ધવર્તુળ દોરી શકો છો પછી આ સાહીઠ અંશનો ખૂણો દોરવાનો અહીંયા ચાપ રાખીને બરાબર અહીંયા પરિકર રાખીને આવી રીતે ચાપ દોરવાની છે પછી આ સાહીઠ અંશના ખૂણા આગળ પરિકરની અણી મૂકીને આની ઉપર આવી રીતે ચાપ મારવાની છે તો આ સાહીઠ અને એકસો વીસ અંશનો ખૂણો બની ગયો હવે આપણે અહીંયા વારાફરતી એટલું જ માપ રાખીને એકવાર ચાપ ઉપર મારવાની છે અને એવી જ રીતે એક ચાપ પરિકરની અણી અહીંયા મૂકી સાહીઠ અંશના ખૂણા ઉપર આમ એકબીજા ઉપર છેદે એવી રીતે ચાપ મારવાની છે પછી આ જે કિરણનું બિંદુ હતું એ અને આપણું જે આ બિંદુ છે એકબીજાને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ બરાબર એકબીજાને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ નેવ અંશનો ખૂણો આપણો બની ગયો હવે આપણે પિસ્તાળીસનો દોરવાનું છે એટલે કે નેવનો અડધો પિસ્તાલીસ થાય એ આપણને ખ્યાલ છે એટલે એટલે કે આપણે જે નો અડધા ખૂણાનું માપ લીધું ત્રીસ એ રીતે આપણે નેવના અડધા ખૂણાનું માપ પિસ્તાળીસ લેશું એટલે અહીંથી આટલું માપ લેવાનું એક ચાપ આપણે અહીંથી આમ મારવાની છે અહીંયા પરિકરની અણી રાખવાની છે બરાબર આ જ્યાં છેદે છે ત્યાં આગળ અને પછી એક ચાપ આમ મારવાની પછી બીજું અહીં જ્યાં અર્ધવર્તુળને છેદે છે નેવું ઊંચનો ખૂણો બરાબર ત્યાં પરિકરની અણી રાખીને એક ચાપ આમ મારવાની છે વિદ્યાર્થી મિત્રો અમુક વાર તમારે આ રીતે છેદે નહીં તો તમે આને આમ લાંબુ કરી શકો છો એટલે થોડું આપણે પરિકરની અણીથી પર્રિકરની મદદથી થોડું આવી રીતે ખેંચી લેવાનું એટલે એક એકબીજાને છેદી જશે પછી બાકીનો વધારાનો ભાગ હોય આપણે ઘૂસી દેવાની જરૂર ના હોય એટલે તો આમ વિદ્યાર્થી મિત્રો આ એક એકબીજાને આ ચાપ છેદે છે તે આપણો પિસ્તાલીસ અંશનો ખૂણો છે બંનેને આપણે જોઈન કરી દઈએ તો આ આપણો પિસ્તાળીસ અંશનો ખૂણો તૈયાર છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીસ અંશનો અને પિસ્તાળીસ અંશનો ખૂણો દોરી શકીએ છીએ થેન્ક યુ